અબડાસા તાલુકાની અલ્ટ્રાટેક કંપનીમાં લોક સુનાવણી સરકાર તબક્કેથી યોજવામાં આવી સેવાનો વ્યાપ વધારવા કંપનીએ ખાતરી ઉચ્ચારી. અબડાસા તાલુકામાં આવેલ અલ્ટ્રાટેક કંપનીમાં ઔપચારિક સુનાવણી સરકાર તબક્કેથી સ્થાનિકે યોજવામાં આવી હતી, જે શાંતિપૂર્ણ સંપન્ન થવા પામી હતી. આ સુનાવણીમાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલી અગાઉની રજૂઆતો અને તેના બાબતે કંપનીએ આપેલી ખાતરીઓ બાબતે પૂછતા કંપની દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાની કટિબદ્ધતા વધુ એક વખત દર્શાવતા જેઓના સ્થાને સુનાવણીનો આરંભ કરવામાં આવ્યો હતો, જેની પ્રતિક્રિયામાં કંપનીએ સ્થાનિક લોકોને વિવિધ મોરચે અને પ્લાન્ટમાં રોજગારી અને અનેકવિધ કામો કરવામાં આવ્યો હોવાનો વિશ્વાસ દર્શાવ્યો હતો અને હજુય પણ સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવા કંપની પ્રતિબદ્ધ હોવાનો ઉદ્ગાર કંપની વતીથી દર્શાવાયો હતો. આ સુનાવણીમાં બહોળી સંખ્યામાં આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ જોડાયા હતા. સ્ટોરી બાય રમેશ ભાનુશાલી, નલિયા. એનું કારણ એક જ કે કંપનીમાં જે માણસો એમના નોકરી કરે છે બહારના, જે એનામાં છે એના માણસોને ભાડૂત માણસો પોતાના આગળ બેસાડી દીધા છે અને એકદમ બરોબર સુનાવણી ચાલુ હતી, એકદમ વ્યવસ્થિત બધાની રજૂઆતો સાંભળવામાં આવતી, એક એક ગામડાનો માણસ વાત કરતો હતો વ્યવસ્થિત રીતે, જે જે સમસ્યા છે ઘાસની, પાણીની, મેઇન રોજગારીની એ બધી વાત સાંભળવા, એના વચ્ચે અમુક માણસો જે એનામાં કંપનીથી સંકળાયેલા છે એ લોકો વ્યક્તિગત એમને જે પણ ફાયદો થતો હોય એના માટે કંપનીની વખાણ કરવાના અને ખોટો આખો જે આજે આયોજન હતું પકડવામાં આવ્યું એટલે અંદરો અંદર માથાકૂટ ન થાય એટલે અમે પછી ઉઠી ગયા અને અમારા જેને રોજગારી નથી મળતી, ગરીબ માણસો છે જેને તકલીફ છે, જેની ખેતી નથી થઈ શકતી, અત્યારે પશુ મરી રહ્યા છે અને મહિના પહેલાં કંપનીએ અમને લખી દીધું હતું એ માયેલું એક પણ કામ થયેલું નથી અને એ ભાઈ કહેતા હતા ખરાઈમાં 1.5 લાખ લીટર, અરે 1.5 લાખ લીટર ભાઈ તમને ખબર પડે છે કે 1.5 લાખ એટલે 15 ટેન્કર થાય, 15 ટેન્કર તો ખરાઈમાં છેલ્લો આવી જાય, એક ટેન્કર પણ બની જતું એટલે આવું એનામાં જે માણસો સંકળાય ખોટે ખોટું નિવેદન દઈ અને આયોજનનું બધું જે સંકલન હતું બગડવામાં આવ્યું અને અંદરો અંદર ખોટા ઝઘડા ન થાય એટલે અમે પછી ઉઠી ગયા છીએ અને મારું કહેવાનું એવું છે ધારાસભ્ય તરીકે કે ભાઈ કંપની જ્યાં સુધી અત્યારે જે ચાલુ છે એ એનામાં નોકરી અને પાણી ઘાસ જે પબ્લિકને તકલીફ છે એ આપે પછી બીજી કંપનીને અમે વધારાનું આયોજન કરવા આપશું, ત્યાં સુધી આયોજન કરવામાં નહીં નહીં વાત રહી ભણતરની તો કોઈ એમની સુવિધા નથી, આરોગ્યમાં નથી, કોઈ પણ રીતે નથી એટલે અમારો એનામાં સખત વિરોધ છે કે આ જે એમની આ જે સુનાવણી છે એનામાં અમે સંમત નથી. પહેલાં અગાઉ જે ચાલી રહ્યું છે એનામાં બધા નોકરી આપે, જે જે પબ્લિકની માંગણી છે સ્થાનિક ગામની એ એમને બધાને આપે તો પછી અમારે કોઈ વાંધો નથી, નકર ત્યાં સુધી અમારો વિરોધ છે, ફરી સુનાવણી રાખવામાં આવે. શ્રી માંડવી તાલુકા મહેશ્વરી મેઘવાડ સમાજ દ્વારા આયોજિત તૃતીય કન્યા વણજ સમૂહ લગ્ન મહોત્સવ 2019. શ્રી માંડવી તાલુકા મહેશ્વરી મેઘવાડ સમાજ દ્વારા તૃતીય કન્યા વણજ મહાયજ્ઞ સમૂહ લગ્ન 2019 નું આયોજન કરવામાં આવેલ છે. આ મહાયજ્ઞમાં મહેશ્વરી સમાજના કુલ 17 નવયુગત આપણા બારમતી પંથની સાક્ષીય ધર્મગુરુઓના મંત્રોચ્ચારથી જીવનના નવા પથ પર પ્રયાણ કરશે. આ નવ દંપતીઓને આપના અંતરના આશીર્વાદ આપવા તેમજ આ પ્રસંગની શોભા વધારવા આપને શ્રી માંડવી તાલુકા મહેશ્વરી મેઘવાડ સમાજ તરફથી હાર્દિક નિમંત્રણ આપવામાં આવે છે. નિમંત્રક શ્રી માંડવી તાલુકા મહેશ્વરી મેઘવાડ સમાજ, સંયોજક શ્રી કોળાય મહેશ્વરી સમાજ તથા સમસ્ત કોળાય ગ્રામજનો. સ્થળ કોળાય ક્રિકેટ મેદાન, કોળાય મોટી રાયણ રોડ, ગામ કોળાય, તાલુકો માંડવી, કચ્છ.